શિક્ષણની વાતો વચ્ચે ડિજિટલ આંગણવાડીની દિશામાં હાથ ધરેલા પ્રોજેક્ટ હાલ અભરાઈ નજરે ચડતા વડોદરા કોર્પોરેશનના આયોજન સામે સવાલો ઉભા થયા છે। વડોદરા કોર્પોરેશન બજેટ પ્રક્રિયા દરમિયાન અનેક પ્રોજેક્ટની જાહેરાત કરી પ્રસિદ્ધિ મેળવી છે, પરંતુ ઘણા પ્રોજેક્ટ માત્ર દેખાડા પૂરતા સાબિત થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017-18 દરમિયાન 300 આંગણવાડી માટે સ્માર્ટ આંગણવાડી નામનું સોફ્ટવેર કાર્યરત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી વસ્તુ તથા બાળકોનું મોનિટરિંગ થતું હતું। આ ઉપરાંત આંગણવાડીના બાળકોને ડોનેશન મળી રહે તે માટે શેર ધ હેપીનેસ નામની મોબાઈલ એપ કાર્યરત કરવામાં આવી હતી। આ એપમાં નોંધણી કરાવનારનો સંદેશો મળતા દાતાના ઘરે વાન પહોંચી જતી હતી અને ફળ, કપડાં, ચોપડીઓ, રમકડાં જેવી ચીજ વસ્તુઓ લઈ નજીકની આંગણવાડીમાં મોકલી આપવામાં આવતી હતી। ત્યારબાદ ચીજ વસ્તુઓ દાન કરતા સમયના પણ ફોટા પાડી દાતાને મોકલી આપવામાં આવતા હતા। બજેટમાં વાયદા કર્યા બાદ આ બંને પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયા છે। આ ઉપરાંત ઝુંપડપટ્ટી વિસ્તારમાં શ્રમિકોના બાળકો, ધાત્રી માતા અને કિશોરીઓ ICDS સેવાથી વંચિત ના રહે તે માટે આંગણવાડી મોબાઈલ વાન દ્વારા નોંધણી કરી IDCS સેવાનો લાભ આપવામાં આવતો હતો। આ અંગે પણ તંત્રએ નિરસતા દાખવતા હાલ કામગીરી ચોપડાકીય બની છે। દરેક આંગણવાડીમાં ફાયર સેફ્ટી કીટ ફરજિયાત હોવા છતાં ઘણી જગ્યાએ તેનો અભાવ જોવા મળ્યો છે। આંગણવાડીઓમાં ડોનેશન તથા સરકાર પાસેથી મેળવેલ પ્યુરિફાયરના પણ ઠેકાણા નથી। આ અંગે તંત્રએ લૂલો બચાવ કરી જણાવ્યું છે કે તંત્ર વિકાસની દિશામાં બધા પ્રયાસો હાથ ધરી રહ્યું છે। આ સમગ્ર બાબત ધ્યાન પર આવી છે તે બાબતે યોગ્ય કરીશું। વડોદરા કોર્પોરેશનમાં વર્ષો પહેલાં ઘણી આંગણવાડીઓના જે સિવિલ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ બન્યા છે એમાં ખૂબ સારી પ્રવૃત્તિ થતી રહી છે। જે પ્રકારની નાની મોટી સુવિધાઓ હજુ બાકી છે એમાં પણ પહેલ સાથે આગળ વધવાના છે। એમાં જે વિષયો છે, બાળકોને કઈ પ્રકારનું આરોગ્ય મળી રહ્યું છે, એમની પોતાની ખોરાક કઈ રીતનું છે, એમને શિક્ષણ કઈ રીતનું મળી રહ્યું છે, એમને માવજત કઈ રીતે થઈ રહી છે, એના માટે સોશિયલી એક ઇન્વોલ્વમેન્ટ રહે એ પ્રકારની સિસ્ટમ સાથે આજે ફાયર સેફ્ટી અને બાકીની જે પ્રવૃત્તિ એમાં બાકી છે, વિષય મૂકવાનો બાકી છે, એને ચોક્કસ આવનાર સમયમાં પૂર્ણ કરીશું।